સાથે રજૂઆત કરવા ગૌભક્તો પહોંચ્યા હતા. 31 જુલાઈ ભાલકાથી યાત્રા લઈ અને નીકળ્યા હતા ગૌભક્તો. ત્યારે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો જાહેર કરવા અંગેનું બિલ વિધાનસભામાં પાસ કરવાની માંગણીઓ આ લોકો દ્વારા કરવામાં આવી. ગૌભક્તોએ સરકારને 3 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે, નિરાકરણ નહીં આવે તો સરકારનો વિરોધ ગૌભક્તો દ્વારા કરવામાં આવશે. આ પ્રકારની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. રાષ્ટ્રમાતાનો દરજો આપવા માટે જેમ હિમાચલ પ્રદેશ સરકાર અને ઉત્તરાખંડ સરકારે વિધાનસભામાં બિલ પાસ કરી અને કેન્દ્ર સરકારને મોકલા છે, એવી જ રીતે ગુજરાત સરકાર બિલ પાસ કરી અને કેન્દ્ર સરકારને મોકલે આ માંગ સાથે અમે 31 જુલાઈ ભાલકા તીર્થથી પ્રારંભ કરી અને ગૌમાતા રાષ્ટ્રમાતા પદયાત્રા લઈને આજે ગાંધીનગર આવ્યા છે. આ પદયાત્રામાં ગુજરાતના ખૂણે ખૂણેથી ભાઈઓ અને બહેનો જોડાયા છે. અમે સરકારશ્રીને આજ 3 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ કે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજો આપવા માટે વિધાનસભામાં બિલ પારિત કરી અને અમને બાંહેધરી આપે કે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજો આપવા માટે સરકાર કેન્દ્ર સરકારને સમર્થન આપશે, નહીતર અમને આગામી પગલાં જે પણ લેવામાં આવશે અમે 3 વાગ્યા પછી અમારી બધી મિટિંગ કરી અને અમે આગળની રણનીતિ તૈયાર કરશું.